હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ફન એન્ડ લર્ન સ્કૂલ. કેમ છો તમે બધા? મજામાં ને? તો ચાલો આજે આપણે ગુજરાતીમાં પુનરાવર્તન એક ભણીશું. તો ચાલો આપણે આજે પુનરાવર્તન એક ભણીશું. આગળ આપણે જે 1-4 પાઠ ભણ્યા તો આ એનું પુનરાવર્તન છે. આ પુનરાવર્તન તમારે તમારી ગુજરાતીની નોટમાં સરસ અક્ષરે જવાબ સાથે લખવાનું છે, બરાબર? તો ચાલો હવે આગળ ભણીએ. પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર 1-1 વાક્યમાં લખો. તો 1. ઈશ્વર ક્યાં રમી રહ્યો છે? તો જવાબ, ઈશ્વર મેઘધનુષ્યના રંગોમાં રમી રહ્યો છે. 2. ઈશ્વર કયા સ્વરૂપે સોગાત આપે છે? બોલો, આપણે આગળ ભણ્યા તો ઈશ્વર કયા સ્વરૂપે સોગાત આપે છે? તો ઈશ્વર ફૂલની રંગ સુગંધે સોગાત આપે છે. 3. મોચી ભગત સ્વભાવે કેવા હતા? બોલો, મોચી ભગત સ્વભાવે કેવા હતા? તો મોચી ભગત સ્વભાવે સાચુકલા, પ્રામાણિક અને સંતોષી હતા. 4. મોચી ભગત નવા ઓજાર ક્યારે વસાવી શક્યા? તો ક્યારે મોચી ભગત નવા ઓજાર વસાવી શક્યા હતા? સાધુએ તેમના ઓજાર સોનાના કરી દીધા હતા, પછી મોચી ભગત નવા ઓજાર ક્યારે વસાવી શક્યા હતા? તો મોચી ભગત 12 મહિના પછી નવા ઓજાર વસાવી શક્યા. 5. ધરતી પર શું શું સુંદર દેખાય છે? બોલો, કવિને ધરતી પર શું શું સુંદર લાગે છે? તો ધરતી પર સરિતા, સરોવર, સવાર, રાત્રિ, જંગલ, બગીચો, પર્વત વગેરે સુંદર લાગે છે. 2. નીચેના વાક્યોમાં આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ સામે ટીક કરો. તો આ જે વાક્ય આપેલા છે તેમાં જે વિકલ્પ આપેલા છે ને, 2 એમાંથી જે સાચું હોય એમાં આપણે ટીક કરવાનું છે. તો તમારે શું કરવાનું, નોટબુકમાં આ 5-5 વાક્યો લખવાના અને પછી સાચા વિકલ્પ પર ટીક કરવાનું. 1. ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ કે સોગાદ, શું આવે? સોગાદ. 2. રાડ ત્રાડને લાડની સાથે મોર પીંછનો સૂર કે શૂર, શું આવે? સૂર. 3. લાવને જરા મોચીને ત્યાં આટો આંટો મારું, તો શું આવે? આટો કે આંટો? તો આંટો. 4. આપ ખરા સાગુ કે સાધુ, શું આવે? સાધુ. 5. કવિતા સુંદર જીવન અને જીવન સુંદર, શું આવે? જીવન. 3. શબ્દ રમત સૂચના મુજબ કરો. શબ્દના છેલ્લા અક્ષર પરથી નીચે આપેલા ખાનામાં બીજા અક્ષરો બીજા શબ્દો લખો. જો શું કરવાનું છે, આ જે શબ્દ હોય એનો જે છેલ્લો અક્ષર આવે, આ જે શબ્દનો છેલ્લો અક્ષર આવે એના એ શબ્દ પરથી બીજો શબ્દ બનાવવાનો. એવી રીતે જેમ જેમ આ તીર આપ્યા છે એમ એમ શબ્દો બનાવતા જવાનું, બરાબર? તો જોઈએ, ચાલો. લીમડો, તો ડોલ, પછી ન તો લખોટી, પછી ટી તો ટીમ ટીમ, પછી ન તો નગારું, તો રૂમાલ, લવિંગ, ગથી ગણપતિ, તીથી તિલક, કથી કચુકો, કોથી કોયલ અને લથી લવારું, બરાબર? તો તમે આવી રીતે શબ્દો બનાવી શકો છો. તમને જે પણ શબ્દો ગમે એ રીતે તમે આવી રીતે શબ્દો બનાવીને લખી શકો છો. પ્રશ્ન 4. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. તો આ શબ્દોના આપણે સમાનાર્થી શબ્દો લખવાના છે. 1. સરોવર, તો તળાવ. 2. ગર્વ, તો અભિમાન. 3. ઉષા, તો સવાર. 4. રડિયાત, તો સુંદર. 5. સમીર, તો પવન. 6. નિશા, તો રાત્રિ. 5. નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દો આપો. તો ચાલો વિરોધાર્થી શબ્દો આપણે લખવાના છે. 1. ધરતી, તો આકાશ. 2. ઉષા, તો નિશા કે રાત્રિ. 3. ટૂંકું, તો લાંબુ.
चार पूर्ण तो अपूर्ण। चलो प्रश्न छ, નીચેના રૂઢિપ્રયોગોના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો। એક, જીવ બળવો એટલે દુઃખી થવું। તો વાક્ય, મોચી ભગતે સોનાના ઓજાર જોયા અને જીવ બળી ગયો। બે, બેઠા બેઠા ખાઓ એટલે શ્રમ કર્યા વિના ખાઓ। વાક્ય, મનુભાઈ ખેતરે જતા નથી અને બેઠા બેઠા ખાય છે। ત્રણ, બાબડાના બળથી એટલે જાત મહેનતથી। વાક્ય, બાવડાના બળથી રાજુભાઈ ડૉક્ટર થયા। ચાર, પેટનો ખાડો પૂરું જીવન નિર્વાહ કરવું। વાક્ય, મોચી ભગત જોડા સીવીને પેટનો ખાડો પૂરતા હતા। ચલો પ્રશ્ન સાત, પંક્તિઓને યોગ્ય ક્રમમાં ગોઠવીને લખો। તો આ પંક્તિઓ આપી છે, આડી અવળી આવી છે, તો આપણે એને યોગ્ય ક્રમમાં ગોઠવીને લખવાની છે। શું હશે? વિભુ હશે તો કેવા સુંદર, સુંદર વન ઉપવન ગિરિવન, ઉષા સુંદર નિશા સુંદર, એવું થતું મુજ મનમાં। ચલો આપણે ગોઠવીને લખીશું, તો ઉષા સુંદર નિશા સુંદર, સુંદર વન ઉપવન ગિરિવર, વિભુ હશે તો કેવા સુંદર, એવું થતું મુજ મનમાં। ચલો પ્રશ્ન આઠ, ઉખાણા બનાવો અથવા મેળવીને લખો। તો ચાલો આપણે ઉખાણા અહીંયા બનાવીને લખવાના છે। તો ઉદાહરણ, રાતા રાતા રતનજી ઉપર લીલા પાન, મૂળાના તે સગાભાઈ અથાણામાં માન, તે કોણ છે? ગાજર। ચલો બે, ઘણા ભાઈ ખેતર વચ્ચે કેળે બાંધી સૂઈ રહે, તે શું છે? પૂરા કે પૂરિયા। બે, બાર ભાઈ ખાવા બેઠા ત્રણ ભાઈ પીરસે, તે કોણ છે? ઘડિયાળ। ઘડિયાળમાં બાર નંબર હોય ને અને ત્રણ કાંટા હોય। ત્રણ, એક ગોખલામાં ગોરબાઈ રમી એટલે જીભ, તો આપણું મોઢું છે એક ગોખલા જેવું છે, અંદર અંદર જીભ ફરે છે ને એટલે એ જીભ। ચલો પ્રશ્ન નવ, તમારા ઘરમાં શાળામાં જોવા મળતા સામયિકો વર્તમાનપત્રો પુસ્તકો વગેરેની યાદી બનાવો। સામયિકથી તમારા ઘરમાં ન્યૂઝપેપર છાપવું, પુસ્તકો તમે શાળામાં સ્કૂલમાં કે બીજી કોઈ જગ્યાએ જોયા હોય તેની તમારે યાદી બનાવીને લખવાની છે। તો મેં અહીંયા થોડીક યાદી બનાવી છે, તમે જાતે પણ યાદી બનાવીને લખી શકો છો। સંદેશ, ગુજરાત ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, વિક્રમ વેતાળ। પ્રશ્ન દસ, નીચેના ફકરામાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકો, ફકરો ફરીથી લખો। શું કરવાનું છે? આ ફકરામાં યોગ્ય વિરામ ચિહ્ન મૂકવાના છે। જો, મોચી સાધુ સામે જોઈ હસવા લાગે, તેણે કહ્યું, તો જો મેં અલ્પ વિરામ અને આ અવતરણ ચિહ્ન મૂક્યું છે। જે કહેવાના એ લેવાના મહારાજ, આ શું છે? ઉદ્ગાર ચિહ્ન, આપની ઈચ્છા હોય તો બનાવો, પૂર્ણ વિરામ અને અવતરણ ચિહ્ન પૂરું। સાધુએ કહ્યું પછી અલ્પ વિરામ અને અવતરણ ચિહ્ન, અચ્છા બનાવો પછી અલ્પ વિરામ, ક્યારે આપશો પછી પ્રશ્નાર્થ ચિહ્ન અને અવતરણ ચિહ્ન પૂરું। તો તમારે આ ફકરો આવી રીતે યોગ્ય વિરામ ચિહ્નો મૂકીને તમારી નોટબુકમાં લખી દેવાનું છે, બરાબર? પ્રવૃત્તિ, વ્યસન મુક્તિને લગતા ચિત્રો કે સૂત્રો બનાવો। તો તમારે વ્યસન મુક્તિને લગતું ચિત્ર બનાવવાનું અથવા તો સૂત્ર બનાવવાનું છે। તો તમારે આ જે પુનરાવર્તન છે એ તમારી ગુજરાતીની નોટબુકમાં સરળ અક્ષરે લખી દેવાનું છે, બરાબર? ઓકે, બાય બાય।